અને હવે વાત કરી લઈએ આજના એજન્ડાની, એક બાદ એક તમામ એજન્ડા આપની સમક્ષ રાખીશું. અને આજના જે તમામ એજન્ડા છે તેમાં સૌથી પહેલો એજન્ડા આખરે યુદ્ધને લઈને છે, કે જ્યાં આખરે ઇઝરાયલમાં ભારતનું ઓપરેશન અજય, કારણ કે ઇઝરાયલમાં જે લોકો ફસાયેલા છે તેને બચાવવા માટે, સુરક્ષિત પરત લાવવા માટે ભારતે આખરે આ ઓપરેશન અજય ની જાહેરાત કરી છે, અને કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરાશે એ તમામથી આપણે કરીશું માહિતગાર. બિલકુલ, બીજા એજન્ડા પર નજર કરી લઈએ તો યુદ્ધનો છઠ્ઠો દિવસ છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં, જ્યાં હજારોના મોત થઈ ગયા છે, લાખો લોકો બેઘર થયા છે, 8000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, અને સૌથી વધારે મોત 1200 જેટલા લોકોના કે જ્યાં ઇઝરાયલમાં થયા છે, અને હજુ પણ આ યુદ્ધમાં તંગ ભરી સ્થિતિ. બિલકુલ, અને આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આજનો ત્રીજો એજન્ડા બિહારને લઈને છે, કે જ્યાં ટ્રેન દુર્ઘટના સર્જાય છે, 4ના મૃત્યુ નિપજ્યા છે. કઈ રીતે આખરે આ ટ્રેન દુર્ઘટના સર્જાય, શું હતા તેના કારણ, અને હાલ તમામ બચાવ કાર્ય માટે શું તજવીજ ચાલી રહી છે, તેનાથી પણ આપણે કરીશું માહિતગાર. બિલકુલ, અને ચોથા એજન્ડા પર નજર કરી લઈએ તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે, વરસાદની આગાહી છે. 15 અને 16 તારીખ બે દિવસ વરસાદ પડવાની આગાહી છે, એટલે પહેલા જ નોર્તે ખેલૈયાઓમાં રંગ છે તેમાં ભંગ પડવાનો છે. અને અંતિમ એજન્ડા આજનું રહેશે, અને તે છે ગુજરાતના મંદિરોમાં હવે પ્રસાદ ચખાશે. આખરે પ્રસાદ ચખાશે પાછળનો આશય શું છે, શા માટે આ નિર્ણય કરાયો, શું છે આ સમગ્ર મામલો, તેનાથી પણ આપને કરીશું અવગત.